શહેરના જૂનાપાદરા રોડ પર હેવમોર સર્કલ પર વર્ષ 2016માં ભંગારમાંથી બનાવી મુકાયેલા રોકસ્ટારના સ્કલ્પચરને ત્યાંથી હટાવી લેવાયું છે. મોડી રાત્રે હટાવ્યા બાદ તેને હરણી સ્કલ્પચર લઈ જવામાં આવ્યું છે. જોકે આ સિવાય હજી ભીમનાથ બ્રિજ પાસે મુકાયેલા સ્કલ્પચરને પણ હટાવવામાં આવશે તેવી માહિતી અત્યારે હાલ મળી રહી છે. હેવમોર સર્કલ પર યોગ મુદ્રા સાથેનું સ્કલ્પચર મૂકવામાં આવશે. રાજમાતા શુભાંગીની દેવી રાજે ગાયકવાડે શહેરમાં ભંગારમાંથી ઉભા કરાયેલા સ્ટ્રક્ચરો બાબતે દુઃખ વ્યક્ત કર્યું હતું. ત્યારે મોડે મોડા પાલિકાના તંત્રને ભાન આવ્યું છે અને હવે તેઓએ શહેરમાં કેટલાક સ્કલ્પચર હટાવી હરણી સ્કલ્પચર પાર્કમાં મૂકવાનું નક્કી કર્યું છે. મંગળવારે મોડી રાત્રે પાલિકાની ટીમે ક્રેનની મદદથી જૂનાપાદરા રોડ પર હાવમોર સર્કલ પર ઉભા કરાયેલા રોકસ્ટાર સ્કલ્પચર હટાવી લીધું હતું. વર્ષ 2017માં પાલિકાએ 50,000 કિલો ભંગારમાંથી 24 લાખના ખર્ચે 25 સ્કલ્પચર ઉભા કર્યા હતા, જેઓને અલગ અલગ જંકશન ઉપર ઉભા કરવામાં આવ્યા હતા. વડોદરા શહેરમાં અલગ અલગ સર્કલ્સ પર ખૂબ સુંદર પ્રતિમાઓ મૂકવામાં આવી છે. કાલાઘોડાની વાત કરીએ કે વર્લ્ડ સર્કલની વાત કરીએ કે આબાકસની વાત કરીએ, ખૂબ કલાત્મક મૂર્તિઓ મૂકવામાં આવી છે. સ્કલ્પચર જે વડોદરાની ઓળખ છે, કારણ કે વડોદરા હંમેશાથી એક કલાનગરી રહી છે. આ બાબતે રાજમાતાએ ટકોર કરી હતી, કારણ કે જે વેસ્ટમાંથી બનાવેલા સ્કલ્પચર્સ હતા, વેસ્ટમાંથી બેસ્ટ પ્રોજેક્ટ કરવાની વાત હતી, પણ એ વડોદરા શહેરની ઓળખને ક્યાંક ધબ્બા લાગે એ રીતના સ્કલ્પચર્સ અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવ્યા હતા. અને ખૂબ વ્યાજબીને સાચી ટકોર કરી હતી કે વડોદરામાં એક ક્લાસ અને ઇલાઇટ સ્કલ્પચર્સ મૂકવામાં આવ્યા છે, તેમાં આ ટાઈપના સ્કલ્પચર્સ એક્સેપ્ટેબલ નથી. યસ, તમે વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું, લોકોને ઇન્સ્પિરેશન મળે, અલાયદું સ્કલ્પચર પાર્ક બનાવવાની બી નક્કી થયું હતું, પણ આ રીતના રોડ પર જે ડિસ્પ્લે કરવામાં આવે અને એને ઘણા લોકોને આનાથી વિરોધ બી થયો. પર્ટિક્યુલરલી રાઇનો બન્યા, જે રીતના બીજા એનિમલ્સના સ્કલ્પચર બન્યા, તો આઈ થિંક વડોદરાને ઓળખને એ સામેલ નથી થતા. આજે રોકસ્ટાર સર્કલ પરથી જે રોકસ્ટારનું પુતળું હટાવવામાં આવ્યું છે, એક તો બનાવવાનો ખર્ચો, તોડવાનો ખર્ચો, અને ત્યાં હવે નવું સ્ટેચ્યુ ઇન્સ્ટોલ કરવાની વાત છે. હવે જે નવું સ્ટેચ્યુ બને છે એ બી વડોદરાના ઓળખ સમાન છે કે નહીં ખબર નથી. બંધ બારણે અમુક લોકો ડિસિઝન લઈ લેતા હોય છે. આઈ થિંક પરમેનન્ટ કંઈ બી ઇન્સ્ટોલ કરવા પહેલાં સભામાં બી લાવવું જોઈએ. બેસ્ટ એપ્રિસિએશન ઓફ આર્ટ ઇન આર સિટી. આપણા દેશ, આપણા શહેર તો નોન એઝ ધ પ્લેસ ફોર આર્ટ એન્ડ આર્ટિસ્ટ. એવા શહેરમાં તમે અગદી ખરાબ દેખાવ આ સ્કલ્પચર્સ ઊભા કરી દેશો તો હાઉ ઇઝ ઇટ પોસિબલ? આ મેટલના ક્યાં ક્યાં ગંદા દેખાવાના જે આર્ટિસ્ટિક પણ નથી, આવા સ્કલ્પચર્સ ઊભા કરી દીધા છે, પણ કોઈ શહેરના લોકો બોલતા નથી. જે આપણા સુંદર સ્કલ્પચર હતા, જે નાગજીભાઈની એટલી સુંદર વડનું સ્કલ્પચર હતું, જે આધુનિક વડોદરામાં એક સરસ સ્કલ્પચર હતું. જૂના સ્કલ્પચર્સ તો પુષ્કળ છે, જો કાળા ઘોડા છે અને મહારાજા સાહેબનું છે અને આ છે, પણ નવા આધુનિક વડોદરામાં એક સુંદર સ્કલ્પચર વડનું ઝાડનું બને હતું, બનાવ્યું હતું. આ કાઢવું પડે, પણ ક્યાં લીધું છે? છાણીના રસ્તામાં, જ્યાં કોઈ વડોદરાવાસી જોઈ નથી શકતા. અમે તો ક્યારે જોતા જ નથી. આ દેટ વોઝ વન ઓફ ધ મોસ્ટ બ્યુટિફુલ સ્કલ્પચર્સ ઓફ આર સિટી. ઇટ હેઝ ગોન ટુ છાણી, વેર વી ડોન્ટ સી ઇટ ઓલ્સો.